भूकंप केंद्र में भूकंप मोजा वत्ते फैलाय छे। तेमांथी केटला मोजा भूसपाटीए पहोंचे
અસર ફેલાવે છે જેને જ્યાંથી શરૂઆત થઈ ભૂકંપ કેન્દ્રમાંથી પછી તે મોજા એકાએક બધે ઝડપથી ફેરે ફરે છે અને પછી ભૂકંપ ફેલાવે છે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે ભૂકંપની જ્યાંથી ભૂકંપ નિગમન કેન્દ્ર હોય તેનાથી જેમ દૂર જઈએ એમ તેની અસર ઓછી અનુભવાય છે એટલે ઝડપથી આપણને ખ્યાલ આવતો નથી કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે ભૂકંપ થવાના મુખ્ય ત્રણ કારણો છે કયા કયા કારણો પહેલું છે જ્વાળામુખી જન્ય ભૂકંપ બીજું છે વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ જ્વાળામુખીજન્ય ભૂકંપમાં જ્વાળામુખી દ્વારા આપણે જે જ્વાળાઓ જ્વાળામુખીનું આપણે સાંભળેલું છે ને પાણી તો જે જ્વાળામુખીના કારણે ભૂકંપ આવે છે એ ભૂકંપ બીજું છે વિભંગજન્ય ભૂકંપ પૃથ્વીની આંતરિક અંદર જે ફેરફાર થાય છે ખોદકામ દ્વારા તેના પર ભૂકંપ ત્રીજું છે ભૂસંતુલન પૃથ્વીની સપાટીનું સંતુલન જળવાતું નથી સપાટીની આના કારણે જે ભૂસંતુલન જન્ય ભૂકંપ થાય છે ત્યારબાદ આપણે જોઈશું જ્વાળામુખી તો જ્વાળામુખી એટલે કે ભૂસપાટીના નબળા ભાગ નબળા કડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્રનું નામ છે જ્વાળામુખી શું છે ભૂસપાટી પૃથ્વીની અંદરની સપાટી એની અંદર જે છિદ્ર કે ખાડો પડ્યો છે ફાટ કે આનું નામ છે જ્વાળામુખી જેમાં થઈને પેટાળમાં ધબધબતો લાલચો વેગમાં તમે ચિત્ર જોઈ શકો છો લાલચો વેગમાં સક્રિય જ્વાળામુખી તો વિવિધ કદ અને આકારના ખડક રાડ વરાળ અને અન્ય વાયુ ભૂસપાટી ઉપર ધસીને આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો 5.3માં સુષુપ્ત જ્વાળામુખી અને 5.4માં સક્રિય જ્વાળામુખી આપેલી છે એનું ચિત્ર તમે ખાસ જોઈ શકો છો કે જ્વાળામુખી ખરેખર છે શું એ ક્યાંથી ઉદ્ભવે છે તો એ પણ ભૂકંપની જેમ પૃથ્વીની સપાટીની ભૂસપાટીની અંદરથી જે છિદ્ર કે ફાટકી પડેલી છે એના કારણે જ્વાળામુખી આવે છે થાય છે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણો છે પહેલું છે પૃથ્વીના પેટાળનું તાપમાન પૃથ્વીની પેટાળ અંદરના ભાગનું પેટાળનું તાપમાન બીજું છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથું છે મેગ્મા એટલે કે લાવારસ એનું ભૂસપાટી તરફનું વહન મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે મેગ્માની નીચે રહેલા વાયુઓ છે તમે વાયુ એટલે તો જાણો છો ને કે પવન વાયુનો મતલબ થાય પવન જે વરાળ છે તે તો બીજું ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે આ દબાયેલી વરાળનો જથ્થો મોટી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે આ દબાયેલી વરાળનો જથ્થો છે તેને જગ્યા મળતી નથી મોટી જગ્યા અંદર એટલે તો શું કહે એટલે શું થાય છે કે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તમે કોઈક દિવસ તમે તપેલીમાંથી ખીચડી મૂકી હોય બરાબર બહાર ખીચડી ગેસ ઉપર ચડાવ પછી તે ઢાંકી ઉમે છે અંદર શું ભરાય છે વરાળ ભરાય છે એ વરાળ ભરાય છે એટલે શું થાય છે તાપમાન થાય છે અંદર બરાબર હવે એ પૂરતી વરાળને જગ્યા મળતી નથી અંદર એટલે શું થાય છે ઉભરો આવે છે એ ઉભરો આવવાથી જે ઢાંકેલી તમારી જે ડીશ કે ગમે તે હોય તે શું થાય છે હટી જાય છે બાજુ અને બધું બહાર આવે છે કેમ કારણ કે વરાળની અંદર જગ્યા ન મળી અંદર જગ્યા ના મળી એટલે તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને તે પાણી રૂપે બહાર આવે છે બસ આ જ પ્રક્રિયા ભૂસપાટીની અંદર થાય છે તે વરાળને અંદર જગ્યા ન મળતા પૂરતી તે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાં જેમ આપણે કુકરમાંથી પાણી ખીચડીમાંથી બહાર નીકળ્યું આ જ રીતે પ્રવાહી મેઘમાં
એ મેઘવાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. વરાળ નીકળે એટલે એકલી ન નીકળે, પછી પ્રવાહી મેઘમાં પણ એની સાથે નીકળે. ભૂસપાટી ઉપર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને શું કહે છે, જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. શું થાય છે, બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે છે અને શંકુ આકારનો, શંકુ આકારનો એટલે કે ત્રિકોણ, એ રીતે ઢગ રચાય છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો શું થાય છે, ભયંકર વિસ્ફોટ થાય છે. જો તેનું છિદ્ર નાનું હોય, સાંકડું હોય, બરાબર, વરાળ અને વાયુનું પ્રમાણ તો વધુ છે, આ વધુ હોય અને ભૂસપાટી ઉપરનું છિદ્ર નાનું હોય, બરાબર, તો શું થાય છે, ભયંકર વિસ્ફોટ રચાય છે. કારણ કે તે વરાળને બહાર આવવા તો બહુ બધી જગ્યા જોઈએ ને, પરંતુ તેનું ઉપરનું છિદ્ર તો નાનું છે. હવે એ વરાળ પરથી તો બહાર આવી શકે એ નાના નથી, તો અચાનક શું થાય છે, ભારે વિસ્ફોટ સર્જાય છે. આના કારણે શું થાય છે, જ્વાળામુખી ફેલાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાં પ્રસ્ફુટન થતું હોય તો લાવા છે એ ધીરે ધીરે શાંતિથી બહાર નીકળીને પથરાય છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. કેટલા ત્રણ પ્રકાર, કયા કયા? પહેલું છે સક્રિય જ્વાળામુખી, ઓટના જ્વાળા ઇટાલી. બીજું છે સુષુપ્ત જ્વાળામુખી, ફ્યુઝિયામાં જ્વાળા જાપાન. અને ત્રીજું છે મૃત જ્વાળામુખી, માઉન્ટ હોવા જ્વાળા એટલે કે મ્યાનમાર. આ જે ઇટાલી, જાપાન અને મ્યાનમાર, આ ત્રણ દેશો છે એમાં આ જ્વાળામુખી થાય છે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જગ્યા જ્વાળામુખીઓ આવેલા છે. વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. ભારતમાં જે બે ટાપુઓ છે, અંદમાન નિકોબાર, એ દ્વીપ સમૂહોમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. જ્યાં જે વિસ્તારમાં જ્વાળામુખી થાય છે તે વિસ્તારમાં ભયંકર મોટા પ્રમાણમાં વિનાશ સર્જાય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. જ્વાળામુખીથી તમને એમ થતું હશે કે વળી આનાથી તો કોઈ ફાયદો થતો હશે, બરાબર, કારણ કે આ તો વિનાશનું કારણ સર્જાય છે ને, તો જ્વાળામુખીથી શું ફાયદો થાય છે, તો લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જ્વાળામુખીમાંથી જે આગ નીકળે છે એ આગ જમીનમાં ફેલાય છે અને એ જમીન કેવી થાય છે, ફળદ્રુપ. તમે જાણતા હશો કે ખેતી માટે ફળદ્રુપ જમીન જોઈએ, બરાબર. ફળદ્રુપ એટલે કે અંદર પાકને ઉગાડે તે ઝંખો, જે પાકનું સર્જન કરે. અમુક જે રેતાળ જમીન, ફળતર જમીન હોય ત્યાં કોઈ પાક ઉગતો છે નહીં. જમીન તો જેમ હોય એમ જ લાગતી હોય છે, પરંતુ કે પાક ઉગતો ન હોય કારણ કે તે નીચેથી ફળદ્રુપ નથી. પણ જ્વાળામુખીના જે લાવા જમીનમાં ફેલાય છે ત્યારબાદ એ જમીન ફળદ્રુપ બને છે અને ખેતી વધુમાં વધુ થઈ શકે છે. તો જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી વૃદ્ધિ થાય છે. જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશિયમ માટીમાં ખેતી કરી ખેડૂતો શું કરે છે, મતલબ પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ડિમિક, સિસુ, જસર, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી ઊંડાઈ જ પ્રાપ્ત થાય છે. આ બધું જ્વાળામુખીની જે અંદર હોય જ્વાળામુખીના વિસ્તારમાં, તો ગરમ પાણીના ઝરા હોય ને, ઝરા એટલે ગરમ, તો આ જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના રોગો મટે છે. ચામડીનો રોગ હોય એટલે એને મટી જાય છે. અને જ્વાળામુખીના કારણે કઈ કઈ ધાતુઓ મળે છે, ધાતુને ખનિજો, તો પારો, એન્ટિમની, સિસુ, જસર, ટંગસ્ટન, કલાઈ વગેરે.
ज्वाड़ामुखी नड़ी में लावा रस ठरता अने कार्बन ऊपर दबाण आवता समय जता तेमांथी हीरा बने छे। ज्वाड़ामुखी माथे फेंकाता विखंडित खड़क पदार्थों माना नाना पत्थर लापीली तरीके ओळखाय छे अने आ लापीली मनगमतो घाट कापी शकतो होवाथी તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે। આ જે છે લાપીલી તેને મનગમતો આપણને ગમે તેવો ઘાટ આપી શકીએ છીએ, તેથી તે શું છે ખૂબ જ ઉપયોગી છે। ત્યારબાદ આપણે જોઈએ તો સુનામી। તો સુનામી છે એ શું છે, તો સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે। ભૂકંપના કારણે કે જ્વાળામુખીના કારણે જે સમુદ્રમાંથી મોજા આવે છે બહાર, એના કારણે આ મોજા છે એ વિનાશક હોય છે, આને સુનામી કહે છે। ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે, એ કેવા હોય છે ઊંચા અને અસાધારણ ઊંચાઈના હોય છે લંબાઈના, એની લંબાઈ આશરે 700 થી 600 કિમી 1600 કિમી જેટલી છે। કેટલી છે 700 થી 1600 કિમી જેટલી સુનામીના મોજાની લંબાઈ હોય છે। આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે। આ મોજાઓ કેવા હોય છે ખૂબ જ ઝડપી અને લાંબુ બરાબર એ અંતર કાપનારા હોય છે। આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર પૂંછી સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2011 માં જાપાનમાં જોવા મળ્યું હતું બરાબર। આ દ્રશ્ય ક્યાં જોવા મળ્યું હતું 11 માર્ચ 2011 માં જાપાનમાં જે સુનામી આવી ત્યારે આ દ્રશ્ય જોવા મળ્યું હતું। મંડોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે, તોફાન સમી ગયા પછી તેનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે। સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી તેઓ શું રહે છે, તેઓ ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાયેલા હોય છે। જ્યાંથી તેનો ઉદ્ભવ થયો બરાબર ત્યાંથી તો તેઓ હજારો કિમી દૂર સુધી ફેલાય છે। આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે દૂષણ કરે છે અને તેથી તેને પ્રલયકારી મોજા પણ કહેવાય છે। પ્રલયકારી એટલે કે વિનાશક જેવા। કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશીલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે। તો પૂર, તો પૂરમાં શું હોય છે, તમે પૂર એવું નામ સાંભળ્યું હશે ચોમાસા કે આ જગ્યાએ પૂર આવ્યું, તો પૂરમાં પાણી હોય છે, વધારે વરસાદ થવાથી પાણી ખૂબ જ એક જગ્યાએ ભરાઈ જાય છે, નદીઓમાં ફેલાય છે, નદીઓમાં વધારે પ્રમાણમાં પાણી થઈ જવાથી એ પાણી નદી કાંઠે ક્રોસ થાય છે અને એ પાણી નીચે બધે ફેલાઈ જાય છે। તો આ રીતે ફેલાઈ જાય તો પાણી શું કહેવાય પૂર કહેવાય। નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શું કહે છે પૂર કહે છે। પૂર આવવાના મુખ્ય બે કારણો છે, પહેલું કારણ છે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો શું થાય છે પૂર આવે, અને બીજું કારણ છે કોઈ નદી પરનો બંધ તૂટી છે, બંધ બાંધેલા હોય છે નદીએ બરાબર, તો એ બંધ તૂટી જાય તો નદી કિનારાના તેમાં નીચાણવાળા વિસ્તારમાં શું આવે છે પૂર આવે છે। તો આપણે જાણવા જરૂર છે કે પૂર પ્રભાવિત વિસ્તાર કઈ નદીમાં છે અને કયા વર્ષમાં પડેલા છે, તો ગંગા યમુના નદીમાં ઉત્તર ભારતમાં 1978 માં આ નદી દ્વારા પૂર આવ્યું। બીજી નદી નામ છે મચ્છુ નદી, મચ્છુ મોરબીમાં 1979 માં મચ્છુ ડેમ તૂટવાથી, મોરબીમાં મચ્છુ નદીનો ડેમ તૂટવાથી જે અસર થઈ હતી તમને જો જાણવા મળે ઇન્ટરનેટ ઉપર તો તમે જાણજો કે મચ્છુ ડેમમાં મોરબીમાં આવેલું પૂર 1979 તો તમે કેટલા વિનાશક દ્રશ્યો જોવા મળશે કે અચાનક ડેમ તૂટવાથી લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને કેટલાક લોકો મૃત્યુના ઘાટે પણ ઉતરી ગયા હતા, લોકોમાં ઘરમાં એક ટાંકી જેટલું પણ સામાન રહ્યો હતો નહીં, એ રીતે તેમનું એમના જીવનમાં વિનાશ આવ્યો હતો। આ શું કહેવાય કુદરતનો પ્રલય, પ્રકૃતિનો પ્રલય, આને કહેવાય પ્રલય કે જો પ્રકૃતિ વિફરે તો કેવી રીતે આપણને પ્રલય આપે છે, કેવી રીતે નુકસાન પહોંચાડે છે। ત્યારબાદ જે તાપ
તાપી નદી દ્વારા થયેલો સુરતમાં આવેલો પૂર 2006માં, અને ત્યારબાદ છે કોશી નદી, એ છે બિહારમાં આવેલો કોશી નદી દ્વારા આવેલું પૂર 2008માં. ત્યારબાદ આપણે જોઈએ કે દુષ્કાળ કે અનાવૃષ્ટિ. તો દુષ્કાળ સમયના દ્રશ્યો તમને આપેલા છે, જુઓ કે દુષ્કાળમાં કેવું સૂકું થઈ જાય છે, લીલો દુષ્કાળ અને સૂકો દુષ્કાળ. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે, દુષ્કાળ કહે છે. આપણે જે જમીન છે ને એનું પણ પાણીથી જળવાઈ ગયું છે, બરાબર. જળવાયુ અને જળવાયુ અને જમીન આ સેનાથી બંને ત્રણે એક જ છે, પર તો જમીન છે એ પણ જળથી જળવાઈ રહી છે. જો અંદર જમીનની અંદર પાણી ન રહે તો તે સુકાઈ જાય છે, અને સતત 2-3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો વરસાદ આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી રહે છે, કારણ કે વૃક્ષો છે એ વરસાદ લાવવામાં મદદ કરે છે અને તેનાથી વાતાવરણ પણ સાથ મળી રહે છે અને આનાથી જમીન પણ જળવાઈ રહે છે. એટલે કે વધુ વૃક્ષો વાવવાથી સારું રહે છે, દુષ્કાળ નથી પડતું. ત્યારબાદ જોઈએ વાવાઝોડું. તો વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. તમે વાવાઝોડું એવું નામ સાંભળ્યું હશે, પવન વધારે આવે એટલે જો વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે, એમ સાંભળેલું છે તમે. તો વાવાઝોડું એ હવાનું એક તોફાન છે, આપણે એને ચક્રવાત કે વંડોળ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે અને આ હલનચલન વેગ પકડે ત્યારે હવા પોતા તોફાની બને છે. વેગ એટલે કે ઝડપી, વધારે ઝડપી હવા આવે ત્યારે પછી વાવાઝોડાનું દ્રશ્ય સર્જે છે. જો કે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે, આવા વાવાઝોડા હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી ઓળખાય છે. વાવાઝોડાના પણ નામ હોય છે, કેવા કેવા નામ, હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે કેવા છે, વાવાઝોડાના પ્રકાર છે. તમે જોઈ શકો છો કે વાવાઝોડાના દ્રશ્યો કેવી રીતે આપેલા છે, શું જાનહાનિ થાય છે, પડી જાય છે, ઝાડ પડી જાય છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ દાવાનળ. તો દાવાનળમાં શું હોય છે, તો દાવાનળમાં એવું હોય છે, હું તમને ટૂંકમાં સમજાવું, કે જે ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી, બરાબર, ત્યારે તમે જોયું હતું કે કેટલાક પ્રાણીઓ મરી ગયા, તો એ આગ શેના કારણે લાગી હતી, સૂકા વૃક્ષો એકબીજાના સંઘર્ષમાં આવે અને એનાથી આગ ફેલાય છે, ઘર્ષણ થવાથી, અને દાવાનળ કહે છે. આપણે જોઈએ કે જંગલોમાં કૃષ્ણના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી આ થતી કે બીજા કોઈ કારણસર આગ લાગે છે, જેને શું કહે છે, દાવાનળ કહે છે. તેમાંથી બંને સંપત્તિને પારાવાર ઘર્ષણ થાય છે. બંને સંપત્તિ જંગલોમાં જે વૃક્ષો છે અને પ્રાણીઓ છે આ બંનેને નુકસાન થાય છે અને દાવાનળ કહે છે. ત્યારબાદ છે ભૂસ્ખલન. ભૂસ્ખલનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે શું થાય છે. તો ભૂસ્ખલનમાં આપણે જોઈએ કે ભૂસ્ખલનના બે પ્રકાર છે, કે બે પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અથવા ભૂકંપ થવાના કારણે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશ ઉપરનો ભાગ નીચે તરફ ઘસી જાય છે, જમીનનો જે ઉપરનો ભાગ છે એ નીચે તરફ ઘસી જાય છે, તેને શું કહે છે, ભૂસ્ખલન કહે છે. દાખલા તરીકે જોઈએ તો ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. ચોમાસામાં મોટા પ્રમાણમાં જ્યારે વરસાદ આવે, બરાબર, ત્યારે નદીનો ધસમસતો પ્રવાહ નીચે તરફ આવે છે, આના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. કેમ, કારણ કે તે જમીનને ઘર્ષણ વધારે કરે છે માટે. તો બાળકો, હું તમને જે લેસન મોકલું આજે આપણે આ પાઠમાં શીખ્યા એ તમારે તમને લેસન દ્વારા પણ સમજ આવશે અને તમે આ વિડીયો વારંવાર જોજો, તેને લાઈક કરજો, શેર કરજો, બરાબર, અને તમે આને ધ્યાનથી સંપૂર્ણપણે સમજજો. હું તમને જે હોમવર્ક મોકલું લેસન તમારું એ તમે કરજો.